છે કે આપણું ભવિષ્ય આ તારાઓ જ દેખાડી શકે? સાંભળ્યું તો છે. કેટલું સારું થાત ને જો આપણે આ તારાઓની જગ્યા બદલી શકે. દોસ્તો, હેલ્લારો ફિલ્મ તો તમે જોઈ જ હશે, જેમાં કચ્છના છેવાડાના ગામમાં રહેતી સ્ત્રીઓની વ્યથાને અદ્ભુત રીતે દર્શાવવામાં આવેલી. બસ આવી જ એક કચ્છની ધરતી પર આકાર લેતી વાર્તા લઈને આવી રહી છે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ, જેમાં ફરી એકવાર સ્ત્રીની અવનવી લાગણીઓ જોવા મળવાની છે. આ ફિલ્મનું ટીઝર રજૂ થઈ ગયું છે, જે ફક્ત 43 સેકન્ડનું જ હોવા છતાં તમારી ઉત્કંઠા વધારી દેશે. ટીઝર પરથી ફિલ્મની વાત કરીએ તો વાર્તા છે મોંઘીની, જેને ચિત્રો દોરવાનો શોખ હોય છે. હવે તેનો આ શોખ તેના જીવનમાં કેવી ઉથલપાથલ લાવશે તે જાણવા આપણે આ ફિલ્મ જોવી પડશે. 43 સેકન્ડના ટીઝરમાં સફેદ રણના અદ્ભુત દ્રશ્યો સાથે મુખ્ય કલાકારો માનસી પારેખ, રત્ના પાઠક, દર્શીલ સફારી અને ધર્મેશ ગોહિલની ઝલક જોવા મળે છે. ખાસ તો એક ગરબાની જે ઝલક જોવા મળી છે તેનું સેટ ડિઝાઇન અદ્ભુત લાગી રહ્યું છે. ટીઝરની શરૂઆતમાં જે ગીત સાંભળવા મળે છે તેના પરથી ફિલ્મમાં મ્યુઝિક પણ દમદાર હશે તેવું કહી શકાય. ટીઝર પરથી હાલ તો સ્ટોરી વિશે માહિતી મળતી નથી, પરંતુ ફિલ્મના મુખ્ય કલાકારોના લુક રિવીલ થઈ ગયા છે, તેના વિશે વાત કરી લઈએ. આ ફિલ્મમાં માનસી પારેખ મોંઘીના પાત્રમાં જોવા મળવાના છે, જેમનું માનવું છે કે જીવનમાં રંગ ભલે ન હોય પણ લાગણીઓમાં રંગ જરૂર હોવા જોઈએ. કચ્છમાં એક સિસોટી ગેંગ છે, જેના રાજરાણી છે બાઈજી. આ પાત્રમાં બોલિવૂડની ઘણી ફિલ્મો અને સિરિયલ કરી ચૂકેલા પીઢ કલાકાર રત્ના પાઠક પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળવાના છે. બાઈજીનું માનવું છે કે વહુ અને દીકરી એક સમાન છે, એટલે તે પોતાની પુત્રવધુ મોંઘીને દરેક બાબતે મદદ કરતા રહે છે. આર્થિક અને સામાજિક ભીસમાં પીસાતા વ્યક્તિને રાત થોડીને વેશઝાઝા જેવો ઘાટ હોય છે. મોંઘીના પતિ ધર્મેશની હાલત પણ કંઈક આવી જ છે. આ પાત્રમાં ઘણી સફળ ગુજરાતી ફિલ્મો કરી ચૂકેલા એક્ટર ધર્મેન્દ્ર ગોહિલ જોવા મળે છે. મોંઘી અને ધર્મેશનો પુત્ર તથા દાદીમાનો લાડકો પૌત્ર અવી મુંબઈ ભણી રહ્યો છે અને ત્યાં કચ્છ જેવી શાંતિ શોધી રહ્યો છે. આ પાત્રમાં તારે જમી પે ફિલ્મથી ખૂબ જાણીતા થયેલ બાળ કલાકાર દર્શીલ સફારી જોવા મળે છે. આ ફેમિલી મેમ્બર સિવાય મદન નામના કલાકાર એટલે કે આર્ટિસ્ટના પાત્રમાં વિરાફ પટેલ જોવા મળે છે, જેનામાં કળા અને બુદ્ધિનો અદ્ભુત સમન્વય છે. મોંઘીના સપનાઓ પૂરા કરવામાં મદન અને બાઈજી મદદ કરતા હશે તેવું પોસ્ટર પરથી લાગી રહ્યું છે. આ ફિલ્મ 6 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની હોવાથી ટૂંક સમયમાં જ ફિલ્મનું ટ્રેલર પણ જોવા મળી રહેશે તેવી આશા સાથે આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈએ.